जय श्री कृष्ण विद्यार्थी मित्रों, चलो अगर आपने छे लेक्चर में पाठ पांच मारे तो बस रमवू छे ए विषय आपने गीत अने वार्ता ये भणी गया ने, तो मैं ए दिवसे तमने बात करी थी ने के आ गीत गोर गोर धाणी कित्ते कित्ते पाणी ए गीत तमे घरे गाजो अने साथे साथे रमत पण रमजो, तो बधाए ए गीत गायु हसे गायु छे ने सरस। हवे बीजो आपणे शुं भण्या हता, एक वार्ता हती, એ વાર્તાનું નામ શું હતું કોણ કહેશે? હા, તો એક હું તરસ્યો કાગડો, તો મેં અહીંયા તમને કાગડાની પણ વાર્તા કીધી હતી અને તમને એ પણ કીધું હતું કે ઘરે તમે આ વાર્તા વાંચજો અને અભિનય કરજો તો તમને પણ મજા આવી હશે આ વાર્તા સાંભળવાની અને કાગડાનો અભિનય કરવાની પણ મજા આવી હશે, આવી જ હતી ને? વેરી ગુડ, ચલો હવે આપણે બધાએ તમે છે ને તમારે જે પાઠ્યપુસ્તક હોય એ ખોલો અને પાઠ પાંચ મારે તો બસ રમવું છે એ કાઢો અને પછી હવે આપણે ક્યાં આવ્યા કે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા જે વાક્યો આપેલા છે એ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે। આડાઅવળા છે શબ્દો તો આપણે એને ગોઠવી અને સરસ વ્યવસ્થિત રીતે લખવાના છે। તો પહેલું વાક્ય છે ચાંચ કાગડાએ કોરી ગુંજામાં, તો શું લખીશું આપણે કે કાગડાએ ગુંજામાં ચાંચ કોરી। ચલો આપણે પહેલું વાક્ય પૂરું થયું, તમે સમજણ પડી ને તમને કે કેવી રીતે લખાય। હવે બીજું વાક્ય છે વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા, તો કેવી રીતે લખશો? હા, તો પહેલા શું લખીશું આપણે કે કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા। ચલો આપણે બીજું વાક્ય પણ લખ્યું, હવે ત્રીજું વાક્ય કયું છે? કુંજામાં કાંકરા કાગડાએ નાખ્યા, તો પહેલા શું લખીશું? કાગડાએ કાંકરા કુંજામાં નાખ્યા, થઈ ગયું ને? ચલો હવે ચોથું વાક્ય છે ઉપર કુંજામાં પાણી આવ્યું, તો પહેલા આપણે કેવી રીતે લખીશું અહીંયા કે
वार्ता सांभळी